બહુ સરસ રીતે હેમંત ભાઈ અહીંયાથી ભજનો રજૂ કર્યા, તાળીના ગડગડાટથી વધાવી લો છે, તાળીના ગડગડાટથી વધાવી લો. બહુ કલાકાર તરીકે તો એનું બહુ ગુંચતું નામ છે, બહુ સારા જ છે, પણ માણસ તરીકે એનાથી વધારે સારો છે સાહેબ હેમંતભાઈ. માણસ તરીકે કલાકારથી પણ વધારે સારે માણસ તરીકે બહુ સારો છે, એટલે તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. કારણ કે એટલે તો હા, એને એને લાયક બનવું એ જરૂરી છે ને યાર એમ. એટલે આજુબાજુ જે મિત્રો ઉભા છે એમને વિનંતી કે ઝડપથી આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ફરીથી પાછો આપણે કાર્યક્રમના આ દોર તરફ પાછા બીજા દોર તરફ જ્યારે જઈ રહ્યા છે, એટલે આ બધાને વિનંતી કે પાછળ બને એટલો અવાજ ઓછો કરો, અહીંયાથી મારે સમય વધારે લેવો છે નહીં. જયશ્રીબેન પરમારને મારે અહીંયાથી રજૂ કરવા છે, એ પણ બહુ સારા સારા ભજનો ગાય છે આ બધાને, એમની પણ ખબર જ છે, કારણ કે બહુ સારા ભજનો ગઈ શકે, બહુ સારા ગીતો. અને બાપના ખોળામાં જોધલપીરના શરણમાં આ બધા ભજનને સાંભળવા માટે બેઠા છો, બાપને પ્રાર્થના કરવા માટે બેઠા છો, દાદાને વિનંતી કરવા માટે બેઠા છો. એટલે સ્ટેજની પાછળ પણ મંદિરની આગળ જે મિત્રો ઉભા છે એમને બધાને વિનંતી કે ઝડપથી આવે, અવાજ ઓછો કરે, એટલે શાંતિથી પાછો આપણે કાર્યક્રમના દોરને આગળ ચલાવવો છે. એટલે બધાય શાંતિથી ભાવથી કાર્યક્રમને તમે માણો છો ખૂબ સરસ રીતે. બાપના ધામમાં તમે ખૂબ આપો છો સાહેબ, આપ્યું છે. તમારા બધાએ ભાઈઓનો ભાવ એવો છે, પ્રેમ એવો છે, અહીંયાનું પ્રમાણ છે, આપણી લેજો. અહીંયા એક મંદિરે હમણાં ચંદુભાઈ ને અમે બધા બેઠા હતા, એક બાપા આપણા સમાજને બહુ સારી વાત કરતા હતા અને બહુ સારી વાત એમને કરીને બહુ સાચી વાત કરી, એ હું તમને કરી દઉં. લ્યો અહીંયા બધા અમે બેઠા ત્યારે એક બાપા કહેતા હતા હમણાં, મને કે વિક્રમભાઈ આપણા ગાંધી બાપુ એવા નેતા હતા, એવા કપડા પહેરતા હતા, એમાં એક પણ ખીચું નતું. બોલો, આપણા ગાંધી બાપુ એવા નેતા હતા, એવા કપડા પહેરતા હતા, એમાં એક પણ ખીચું નતું. અત્યારે કોઈ ખીચું એવું ન હોય જેમાં ગાંધી બાપુ ન બેઠા હોય. એટલે મેં કીધું બાપા બહુ સરસ મજાની વાત કરી. મને કે વિક્રમભાઈ એનાથી આગળ વાત કરો. ગાંધી બાપુના વખતમાં એક ભાઈ જેલમાં પૂરી દીધો, ગાંધી બાપુ મળવા માટે ગયા, ગાંધી બાપુ જે નજર કરી હાવ નિર્દોષ માણસ ભાળ્યો, એટલે બાપુ બોલ્યા કે નિર્દોષ માણસને જેલમાં કેમ પૂર્યો, બહાર કાઢી દો. કોઈએ કીધું બાપુ એને ગુનો કર્યો છે. અરે કે હું દેશનો ગાંધી બોલું છું, નિર્દોષ માણસ છે, બહાર કાઢી દો. માણસને બહાર કાઢી દીધો. બીજા દિવસે માણસ ગાંધી બાપુ મળવા માટે ગયો. ગાંધી બાપુ બેઠા હતા એના શરણમાં જઈને પેલો માણસ બોલ્યો કે બાપુ તમારો પોઈન્ટ હતો, તમે મને જેલમાંથી નિર્દોષ છોડાવી દીધો. માનો કે કદાચ કાલે હવાર તમારો પંડ ન હોય, દુનિયાના મૂર્ખા માણસો મને જેલમાં પુરાવી દે તો તમારી સાક્ષી વગર, તમારી હાજરી વગર મને બહાર કોણ કઢાવશે. પછી ગાંધી બાપુ બોલ્યા કે બેટા મારી ફોટાવાળી નોટ બતાવી દેજે, તોય છોડી મૂકશે, આવો યુગ આવી ગયો છે સાહેબ. હા યાર, નાની વાત છે પણ અજવાળું તો બહુ મોટું છે. એટલે તમે આ નોટ બતાવો ને તમને અધિકારી છોડી દે, એ પહેલા ધરણીના શરણમાં જમા કરાવી દો ને તો કોઈ અધિકારી પકડે જ નહીં સાહેબ. હા યાર, આ એવી વાતો છે ધર્મમાં વપરાય ને. હમણાં વાત કરી ને મારે અશોકભાઈ, તમને કહી દઉં સાહેબ, હા આમ તો બહુ પાછો હા બહુ બહુ જેનું ચાલે છે હું, પણ એ કોઈનું ના માને ને તે દિવસ મને ફોન કરવાનો પાછો. હા તમારે કઈ એમાં રેડી વાત જ હોય સાહેબ એમ. એવા તો કેટલાય છોકરા મેં નોકરી મને આવીને કે વિક્રમભાઈ અશોકભાઈ માનતા નથી, હું હુઈ ગયો, ઊંઝે ઊંઝે ફોન કરું સાહેબ, પાંતરી લગાવી દીધા એને. બોલો હા, કારણ કે પાછા અમે બધા એ રોજે રોજ મળવા વાળા, કોઈને અવળ અવળ કોઈને પણ કામ હોય તો મને કહેજો, હું કહી દઈશ. એમની ચાવી મારી પહેણ છે, એમની ચાવી મારી પહેણ છે, એટલે મારા બહુ પરમ સ્નેહી મિત્ર છે, આખો પરિવાર જ. જો કે બધા આમાં તો બધા મારા મિત્રો છે, પણ મેં વાત કરીને એમ સાહેબ, મિત્ર તો મરદાનગી જેના હૃદયમાં ફરી હોય ને એને મિત્ર કરવો સાહેબ, સાંભળી લેજો. હા એ કોકદાડ કામ આવે, કારણ કે આમાં શું છે, આ ઘણા અહીંયા જો તમે આ પૈસા બધા ઉડાડતા હોય ને, અત્યારે કેટલા માણસો પૈસા ઉડાડતા હતા, ગોળી કરતા હતા, હવે આ બધા પૈસા ઉડાડતા હોય ને શેઠા બેઠા હોય એ પાછા શું કે ખબર હે, આ બધા બે નંબરના તો નાખને તું નવ નંબરના ખબર પડે કેવી રીતે ઉડે છે યાર. આ નવ નંબરના લઈને આવીને તું ત્યારે તું તારા માટે ક્યાં ના છે, પણ એ તો કાળ જાય એના માટે. તમે કોણ રીતે દાંતી કરી ખડને હાવત ખાય તો લાદે સિંહણના દૂધડા, પછી ભવાને ભોચપ થાય તો કુળની પરંપરા હોય, આપી શકે એના માટે છે, ન આપે એના માટે કોઈ વાત નથી. નાથના મોયડો કાઢી નાખ્યો એના માટેની વાત જ નથી સાહેબ. આ તો આ માહોલ ચાલે છે, તમે બધા ભાઈઓ બહુ સરસ રીતે આ પ્રસંગને કરો, આમ ઉજવો ઉજળો કરો છો, એટલે રબારીના દીકરા તરીકે મને ગૌરવ થાય. લાખ લાખ વંદન તમને બધાને કરું છું સાહેબ કે તમે આવા ભાવથી પ્રસંગો કરો છો. બાકી ચંદુભાઈ ચૂંટણીનો માહોલ ચાલે, તમે જો ગામડું ગામ હોય ને આપણું ગામ, એમાં કૂતરી વિયાય પછી એને ગલુડિયા આવે, બે ચાર ગલુડિયા હોય ને પછી આપણા વાહના શેરીના છોકરા છે ને એને રાપ પાવા માટે જાય, રોટલા ખવડાવવા માટે દૂધ પાવા જાય,
એટલે બે ચાર દાડા આવું કરે પછી ધીરે ધીરે ગલુડિયાની આંખ ખુલે, પછી થોડા મોટા થઈ જાય ને ટબા જેવડા ગલુડિયા થાય કે નહીં, એને એ છોકરા પાસે જાય, એક એક હાથમાં કાળું ગલુડિયું પકડે, બીજા હાથમાં ધોળું ગલુડિયું પકડે, ગલુડિયાના મોઢા એવા ગહે ને પછી એવા ઝઘડે ને હો વર સુધી જુદા ન પડે સાહેબ. એમ પાંચ વર્ષે ને પાંચ વર્ષે ચૂંટણી આવશે અને ગલુડિયાના મોઢા ગહવા વાળા આવશે, પણ ભાઈઓ આવા ભેળા રહેજો સાહેબ, એટલે મારો બાપ રાજી થઈ જશે સાહેબ. આવો ઉજળો અવસર કરતા રહેજો, હા તો જ રૂડું લાગશે, ભેળા રહેશો તો જ રૂડું લાગશે, જુદું જુદું લાગશે ને. જેટલું આ બધું છે ને, જો આ તબલું છે ને, હમણાં ઘરમાંથી શેત બહાર નીકળે ને એટલે હથોડીનો ટપોરો એને મારવો જ પડે સાહેબ, એને ઘરમાં લાવે ને પછી સૂરમાં આવે. એમ કોઈ માણસ હોય ને ધર્મમાંથી થોડો બહાર જાય, ઘરમાંથી થોડો બહાર જાય, એટલે એને હથોડી મારી મારીને આવા વડીલો છે ને એને ઘરમાં લાવે પાછા, એટલે ઘરમાં લાવવો પડે. ઘડે ઘડી એવા યુવાનો લાગે ને એને હથોડીના ટપોરા મારતા રહેજો, ઘરમાં રહે સાહેબ, હા તો રૂડું લાગશે. અને બધા ભૈયાનું ભેળું વાગશે ને તો સૂરમાં વાગશે, જુદું જુદું વાગશે તો બે સૂરું વાગશે, અને બે સૂર બે સૂરું વાગે ને પછી એમાં તો એકે રાગ ચાલે જ નહીં, પછી તો બધું બે સૂરું જ વાગતું હોય. હા ખરેખર, એટલે તમને નાની ટકોર છે, નાની વાત છે, પણ નાગનું બચ્યું છે સાહેબ. હા બધા ભાવથી પ્રેમથી, કારણ કે એ તો આ તો દુનિયા છે, બધું આવે સાહેબ, બધા કોનું કિસ્મત ક્યાં ચાલી જાય કોઈ નક્કી નહીં, રાજી રહેજો. હા કોઠારિયામાં કમો તમે જુઓ, દુનિયા ગાંડી બની છે. હા સાહેબ એવું કહે, હા યાર એવું કંઈ નથી. એક મિનિસ્ટર હમણાં જેનું નામ ન લેવાય, બધા ઓળખતા હોય, મિનિસ્ટર છે હારામ હારું એની પણ ખાતું છે, અત્યારે એને ટિકિટ મળી છે ને, માણસ કમાને પ્રચારમાં લઈને ફરે છે. બોલો તો આપણને એમ થાય કે કમો ડાયો કા ડાયો. હા ખરેખર સાહેબ, મેં તો ચિત્ર જોયું તો મને એમ થયું ભાઈ ભાઈ કોઠારિયા. પણ કમાની ઉપર સાહેબ તમને કહી દઉં, કોઠારિયા વજા ભગત અન ક્ષેત્ર રામ રોટી ચાલે છે, અમારો રબારી સમાજનો સંત છે, એની ગાયોની કમાઈ સેવા કરી છે ને એનો આશીર્વાદ છે સાહેબ કમા ઉપર. હા કમાના માવતર કમાને મંદિરેથી જ્યારે જગ્યામાંથી ઘરે લેવા જાય, વજા ભગત કોઈનું ના માને, કમાનું જ માને સાહેબ. કમો કે એટલે બાપુ ખાઈ લે, ગમે એવું માણસ બાપુ હાવ હોઈ ગયા હોય તો બીજા માણસોને ખબર કે બાપુ સ્વભાવના બહુ ગરમ છે, એટલે બાપુ હુતા હોય તો જગાડાય નહીં, પણ કમાને શીખવાડે. કમો એટલે ઈશ્વરનું આમ સાહેબ, એનું સંતાન ભોળ્યો માણસ, એને ખબર ન હોય કે બાપુ ગરમ થઈ જાય ગાયક ના બાપુને જોડે ચોવીસ કલાક રહેતો હોય તો, એટલે બાપુને જઈને પાછો ઊંઘમાંથી એ જ જગાડે, બાકી બીજા કોઈ જગાડે નહીં સાહેબ. એ કમો જઈ અને બાપુને જગાડે, પાછા કમાની ઉપર બાપુ કોઈ જાડ ગરમે ન થાય. અને કમાના માવતર એવું કહેતા હતા કે અમે વજા ભગતને એવું કહેતા હતા કે બાપા અમારો દીકરો તમારા આશ્રમમાંથી અમારા ઘરે નથી આવતો, કમાની તમે હોર રાખજો. ત્યારે વજા ભગત એવું બોલ્યા હતા, હું હોર રાખું, કમાની હોર રાખી દુનિયા રાખશે સાહેબ, એ આશીર્વાદ કમાને લાગી ગયો છે સાહેબ. હા એનો પ્રતાપ છે. એટલે આવા સંતના શરણમાં બેસી ભજન કરો, પ્રાર્થના કરો, વિનંતી કરો, અને એનો સાહેબ એક આશીર્વાદ લાગી જાય, એની એક અમી દ્રષ્ટિ લાગી જાય, એટલે તમારા જીવનનો બેડો પાર થઈ જાય એવી વાતો છે, એવા ભજનો છે. અને ભજન છે તો જ તમારો વજન છે, સાંભળી લેજો. જેના હૃદયમાં ભજન નથી ને એનો પાછો ક્યાંય વજન નથી સાહેબ. ભજન હોય તો જ વજન હોય, એવા ભજનો લઈ અને સમાજનું જેને ગૌરવ કહી શકાય. મારે વધારે એટલા માટે નથી બોલવું, કારણ કે કલાકારો હજુ તો બાકી છે, હજુ તો ફરીથી બીજા રાઉન્ડમાં પણ બધાને પાછા ફરીથી એના એ ભાવથી, તમે જ્યાં સુધી તમને એમ ન લાગે કે નહીં હજુ મજા નથી આવી, હજુ મજા જ આવે છે, પણ હજુ આ ભજન સાંભળવું છે, આ ફરમાઈશ સાંભળવી છે, તમારી ફરમાઈશો પૂરી ન થાય ત્યાં સુધી કલાકારોને મારે સ્ટેજથી હેઠા ઉતરવા દેવા નથી. આજે તમને મજા આવે ત્યાં સુધી સાહેબ તમને હા આનંદ કરાવી દેવો છે, એટલે વધારે સમય હું ન લેતા જયશ્રી બેન પરમારને વિનંતી કરું, તાળીના ગડગડાટથી વધાવી લો સાહેબ, તાળીના ગડગડાટથી વધાવી લો, એમને પણ સાંભળવા એક જીવનનો અણમોલ લાવો છે. એટલે વધારે સમય હું ન લેતા ફરીથી આપની સમક્ષ જયશ્રી બેન પરમાર. સદગુરુદેવ કી જય, જોધલ પીર કી જય, રામદેવજી મહારાજ કી જય, ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મહાદેવ
जगदम्बा माँ तुझो गणी माया में जपिए तारो जा जगदम्बा माँ तुझो गणी मड़ी जपिए मातू पर घट या पोआ अखंड माता रा दीवा बड़े मातू पर घट या पोआ पगमा पेरिया चाखड़ी गोडली थया यशवार पगमा पेरिया चाखड़ी पगमा पेरी चाखड़ी गोडली थड़ी यशवार ढोड़का जानिया पीर थया केसरडी मा जोधल पी ढोड़का मा जानिया पीर थया केसरडी मा जोधल पी સરસ મજાનું પાલછીણા ગામ અને એમાંય બધાએ વાત કરી આપણા વિક્રમભાઈએ વાત કરી કે જે કંઈ તમે પૈસો અત્યારે આપો છો એ બધો સારા કામમાં પૈસો વપરાય છે ત્યારે સરસ રામા આપણે રામરોટી જેને કહેવાય અને આ રામરોટી મારે જ્યારે ગાવી પડે પણ જેટલા બેઠા છો બધાને વિનંતી કે કોઈ બાકી ન રહેવું જોઈએ કારણ કે આપણે ક્યાંક મંદિરમાં જતા હોઈએ આપણે તો શ્રીફળ અને પ્રસાદી આપણે લઈને મિત્રો જતા હોય ત્યારે આ સરસ મજાનું જોધલપીરનું જ્યારે મંદિર છે અને સારા કામમાં પૈસો બધા આપે જ છે આપણે એવું નથી કહેતા કે નથી આપતા પણ રામરોટી મારે ગાવી હોય પણ કોઈ બાકી ન રહેવું જોઈએ ત્યારે આપણે બાપાની રામરોટી મારે ગાવી હોય ત્યારે અવતારી હતો ઓલિયો વળી બગદાણે બજરંગ દાસ અવતારી હતો ઓલિયો વળી બજરંગ બાપા આવવાના સગળે તારી સુવાસ બાપા વાઢે ફેલાતી વિઠલા બાપાની રામરોટી ગાતા હોય અને અહીંયા તમારી લાઈન થઈ જવી જોઈએ અમારે ભાઈઓ અને બહેનો બધાય ત્યારે રામરોટી 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 બાવલિયાની રામરોટી
વર્ષે ખબર આવે ને ખાય એ લૂંટાવે બાપુ લક્ષ્મી વર્ષે ખબર આવે ને ખાય મોહ નહીં જેને માયા તણો મોહ નહીં જેને માયા તણો એ એની રાખે રામયો લા બાપાની મૂડીમાં બાપાની મૂડીમાં બનીને લંગોટી બાવલિયાની રામ રોટી બાપા જબરો જોયો જોગ એ વચન સીધઈ તું સંતનો જબરો જોયો જોગ પ્રસાદી પડી જાય પેટમાં પ્રસાદી પડી જાય પેટમાં એ તો મટી જાય મહારોગ એવી અન્નની એવી અન્નની ઔષધિ છે મોટી બાવલિયાની રામ રોટી બાપાના ભોજનમાં મીઠપ છે મોટી
बापा ने वंदन करू छू कोटी कोटी बावलिया।